तमाम मित्रों ने स्वागत है अपनी यूट्यूब चैनल स्टॉक एनालिसिस में। आज आप 5 शेर जो बराबर तो यहाँ पहले शेर जो तो गोल्ड लोन अपना आ बे कंपनीओं शेर बनाई सके मलामल एट के पहला शेर में 2 शेर है टोटल 5 शेर जाना है बराबर। प्रॉफिट मार्ट सिक्योरिटी रिसर्च हेड अविनाश गोरक्षर जणाव्युं कि सोनाना भाव वधी रह्या छे अने मंदीनी आशंकाथी ते वधु चालू रहेवानी धारणा छे। गोल्ड लोनना व्यवसायमां नाणाकीय शेरोमां जोखम घट्युं छे। अविनाश गोरक्षरे वधुमां उमेर्युं हतुं कि सोनाना दरो सर्वकालीन ऊंचा स्तरे होवाथी गोल्ड लोन अरजदारोने पण फायदो थशे कारण के तेओने तेमना सोनाना दागीना सामे वधु नाणा मळशे। बीजी बाजु धिराणकर्ताओने तेमनी गोल्ड लोन ओर्डर बुकमां वधारो थवाथी फायदो थशे कारण के तेओ वधु नाणा ऊંચીને આપશે। આથી સોનાના વધતા ભાવથી ધિરાણકર્તા અને ઋણ લેનારા બંનેને ફાયદો થશે। મુથુત ફાઇનાન્સના શેર્સ વિશેના ચાર્ટ પેટર્નના સંકેતો પર ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડીએ જણાવ્યું હતું કે મુથુટ ફાઇનાન્સના સ્ટોકને રૂપિયા 1000ના સ્તરની નજીક મજબૂત સપોર્ટ ધરાવે છે, જ્યારે 1150ના સ્તરની નજીક તાત્કાલિક પ્રતિકારક છે। નાણાકીય આધાર બંધ થઈ રહ્યો છે, પરંતુ 1150 ઉપર બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોકમાં ઘણો અપસેટ જોવા મળી શકે છે। ટૂંકા ગાળામાં સ્ટોક રૂપિયા 1300ના સ્તરે જઈ શકે છે। વર્તમાન સ્તરે આ સ્ટોક ખરીદો અને જ્યાં સુધી સ્ટોક 1300ના સ્તરે ન પહોંચે ત્યાં સુધી હોલ્ડ કરો। જ્યાં સુધી 1000થી ઉપર છે ત્યાં સુધી ટ્રેડિંગ કરો, તેમજ 1000થી નીચે સ્ટોપ લોસ પણ જાળવી રાખો। ચોઈસ બુકિંગના સુમિત બગડીએ જણાવ્યું હતું કે મણપ્પુરમ ફાઇનાન્સના શેર 125 ઉપર તાજા બ્રેકઆઉટ આપ્યા પછી રૂપિયા 140ના સ્તરે જઈ શકે છે। તમે રૂપિયા 105ના સ્તરે સ્ટોપ લોસ જાળવી રાખીને વર્તમાન સોનાના ભાવની તેજીમાં આ સ્ટોક ખરીદી શકો છો। અનુજ ગુપ્તા વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ IIFL સિક્યુરિટીઝ સોનાના ભાવમાં વધુ ઉછાળાની અપેક્ષા રાખે છે। સોનાના ભાવ ટૂંકા ગાળામાં રૂપિયા 57,000 પ્રતિ 10 ગ્રામ સ્તરને સ્પર્શે તેવી અપેક્ષા છે, જ્યારે દિવાળી 2023 સુધીમાં સોનું 60,000ના સ્તરે જઈ શકે છે। અનુભવી રોકાણકાર ટેક્સટાઇલ કંપનીના 5,00,000 શેર ખરીદ્યા। સ્ટોક માર્કેટના અનુભવી રોકાણકાર વિજય કેડીએ ટેક્સટાઇલ કંપની સિયારામ સિલ્ક મિલ્સમાં મોટો હિસ્સો ખરીદ્યો છે। નવા શેર હોલ્ડિંગ ડેટા અનુસાર વિજય કેડીએ ઓક્ટોબર ડિસેમ્બર 2022 Q3 ફાઇનાન્શિયલ 23ના 3 મહિનાના સમયગાળા દરમિયાન ટેક્સટાઇલ કંપની સિયારામ સિલ્ક મિલ્સમાં 6.89% હિસ્સો ખરીદ્યો છે। વિજય કેડીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં લગભગ 5,00,000 શેર ખરીદ્યા છે, જે કંપનીના 1.7 હિસ્સાની સમકક્ષ છે। જુલાઈ સપ્ટેમ્બર 2022ના છેલ્લા ક્વાર્ટર દરમિયાન કેડીએ કંપનીમાં કોઈ હિસ્સો રાખ્યો ન હતો, એનો મતલબ ડિસેમ્બર ક્વાર્ટરમાં નવો હિસ્સો ખરીદ્યો છે। DSP સ્મોલ કેપ ફંડ ડિસેમ્બર 2022 સુધીમાં 2.23% હિસ્સો ધરાવે છે, જ્યારે અબેક્સ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એક ટેક્સટાઇલ કંપનીમાં 2.11% હિસ્સો ધરાવે છે। સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડ SSML ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદક છે, જે મોટાભાગે ટીયર 2 અને 3 શહેરોની જરૂરિયાતોને પૂરી કરે છે। સિયારામ બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સિયારામ ફ્લેગશિપ બ્રાન્ડ એક્સમબર્ગ MSD અને જે હેમ્પેસ્ટ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે। સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડની સ્થાપના ભારતમાં 1978માં કરવામાં આવી હતી। તે વસ્ત્રો અને અન્ય કાપડ ઉત્પાદનોની ઉત્પાદક છે। એક વર્ષના ગાળામાં સ્ટોકમાં 25%થી વધુનો વધારો થયો છે। કંપનીએ ગુરુવારે એક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે તેણે નાણાકીય વર્ષ 2022-23 માટે બીજા વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવાના હેતુસર 6 ફેબ્રુઆરી 2023ના રેકોર્ડ તારીખ નક્કી કરી છે। વિજય કિશનલાલ કેડિયા અગ્રણી રોકાણકારોમાંના એક છે અને તેમના પોર્ટફોલિયોના હિસ્સાનું શેરબજારના સહભાગીઓ દ્વારા નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે। ટ્રેડલાઇન ડેટા અનુસાર અગ્રણી રોકાણકાર રૂપિયા 720 કરોડથી વધુની સંપત્તિ સાથે 16 સાર્વજનિક રૂપિયા ટ્રેડેડ સ્ટોક ધરાવે છે। ત્રીજો શેર જોઈએ તો નાયકાનો શેર 80% વધીને રૂપિયા 230 સુધી પહોંચી શકે છે। નિષ્ણાતો નાયકાના શેરમાં જબરદસ્ત તેજી આવી શકે છે અને કંપનીના શેર 80% સુધી વધી શકે છે। સ્થાનિક બ્રોકરેજ પંપ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા આ વાત કહેવામાં આવી છે। બ્રોકરેજ પંપ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ન્યૂઝ આજ ઇન્ટરનેટ કંપની નાયકા પર હકારાત્મક છે। બ્રોકરેજ આવું છે રોકાણકારોને કંપનીના શેર ખરીદવાની સલાહ આપી છે, જોકે નાયકાના શેરની ટાર્ગેટ કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે। નાયકાની મૂળ કંપની એપાસન ઇકોમર્સ વેન્ચર છે। બોકરેજ પંપ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે નાયકાના શેર પર બાય રેટિંગ આપ્યું છે। બોકરેજ આવું છે કંપનીના શેર પર 230 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યું છે। અગાઉ બોકરેજ આવું છે નાયકા શેર માટે રૂપિયા 270નો ટાર્ગેટ આપ્યો હતો। કંપનીના શેર સતત 52 સપ્તાહથી નવી નીચી સપાટીએ છે। નાયકા શેરનું 52 સપ્તાહનું ઉચ્ચતર 344.68 છે, તે જ સમયે કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 123.30 રૂપિયા છે। ચોથો અને છેલ્લો એટલે 5મો શેર જોઈએ તો રૂપિયા 171 કરોડનો નફો કંપનીએ એક બોનસ શેર પર એક બોનસ શેર સાથે સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી છે। IIFL વેલ્થ મેનેજમેન્ટ ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 12.2% વધીને 171.54 કરોડ થયો હતો। ફાઇનાન્શિયલ 23ના ક્વાર્ટરલી 3માં કુલ આવક 530.95 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 570.62 કરોડની સરખામણી 7%નો ઘટાડો દર્શાવે છે। કંપનીનો શેર આજે 1.41% ઘટીને રૂપિયા 1912.75 થઈ રહ્યો છે।
ફાઇનાન્શિયલ 22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 10% વધીને 415 કરોડ થઈ છે. વાર્ષિક રિકવરિંગ આવક Q3 Financial 2માં વાર્ષિક ધોરણે 12% વધી છે. દરમિયાન કંપનીના બોર્ડે મેમોરે 1:1ના રેશિયોમાં બોનસને મંજૂરી આપી છે. આ સાથે 1:2ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપવામાં આવી છે. કંપની આ સૂચનાની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે March 18, 2023ના રોજ અથવા તે પહેલાં પૂર્ણ કરશે. શેરના વિભાજન અંગે કંપનીએ કહ્યું કે તે રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા અને બજારમાં તરલતા વધારવા માગે છે. તો આ 5 શેરમાં તમે નજર રાખી શકો છો અને તેજી જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય હિન્દ, જય ભારત.